मित्रों गुड मॉर्निंग एवरीबडी। चलो हम आज आप सादा भविष्य काल में एक्टिव पैसिव की अंदर डब्ल्यूएस क्वेश्चन जो है कारण कि आप अगौ जो एक्टिव पैसिव तमाम तबक्का जो जेमा सीम्पल प्रेजेंट टेन्स सादो भूतकाल सॉरी सादो वर्तमान काल सीम्पल पास्ट सादो भूतकाल सादा भविष्य सीम्पल फ्यूचर टेन्स की अंदर त्रो प्रकार वाक्य लिया मतलब टाइप्स ऑफ सेंटेंस की अंदर सजीव सेंटेंस विधान वाक्य इन्वर्जन क्वेश्चन उलट प्रश्न और नेगेटिव सेंटेंस नकार वाक्य। हम आज आप डब्ल्यूएच क्वेश्चन सीम्पल फ्यूचर टेन्स सादा भविष्य काल में शीखवाना है। एक्टिव में पेसिव केम बने एनी अगौर चर्चा कर तो आज तो आप सीधा सेंटेंस पर जाऊँ डब्ल्यूएच क्वेश्चन जेमां हू वॉट वेर अने वेन उपरांत जे अगौना टेन्स में सीख्या है हाउ मच हाउ मेनी सेंटेन्स अने वाई ना सेंटेन्स तो डब्ल्यूएच क्वेश्चन की अंदर आप पहलू जोईए छे वू थी बना दी छे के वू नो एक्टिव जे छे नो पैसिव में केम रूपांतर थाय एनी आपणे आजे वात करीए। जेम के हुं तमने कहूं आ घंटड़ी कोण वगाडशे मतलब who will ring the bell એમાં તમે અન્ય શબ્દોનો પ્રયોજન પણ કરી શકો છો જેમ કે આ ઘંટડી આવતીકાલે કોણ વગાડશે who will ring the bell tomorrow એ પણ તમે કહી શકો છો અથવા આવતા અઠવાડિયાનો સમય આપવો હોય તો who will ring the bell next તો સાદા ભવિષ્યકાળની અંદર મોટે ભાગે સંભાવના જે બનતી હોય ભવિષ્યમાં એના શબ્દનું પ્રયોજન આપણે વધારે કરતા હોઈએ છીએ। અહીંયા આપણે જોયું કે ભાઈ વુ વિલ રિંગ ધ બેલ એની આપણે વાત કરીએ તો સ્વાભાવિક છે કે એ ભવિષ્યકાળની સૂચના કરે સૂચન કરે છે કારણ કે વિલ શબ્દ જે છે વિલ અને શે એ મોટે ભાગે આપણને સાદા ભવિષ્યકાળ તરફ પ્રેરિત કરે છે। તો અહીંયા સેન્ટેન્સ જોઈએ તો પહેલું વુ વિલ રિંગ ધ બેલ ટુમોરો તો આ ક્વેશ્ચન છે વુ વિલ રિંગ ધ બેલ ટુમોરો જેમાં આપણે જોઈએ તો વુ છે કર્તા સ્થાને છે વિલ રિંગ એ ભવિષ્યકાળનું સૂચન કરે છે એવું છે કારણ કે રિંગ પ્લસ વી વન એ ભવિષ્યકાળનું સૂચન કરે એ રીતે ધ બેલ એનું ઓબ્જેક્ટ કર્મ છે કારણ કે કોણ બેલ વગાડશે આપણે કોઈને પ્રશ્ન કરીએ ભાઈ કોણ બેલ વગાડશે આન્સર કહીએ તો ભાઈ મહેશ બેલ વગાડશે શું વગાડશે મહેશ બેલ તો શુંના સંદર્ભમાં તદ્દલા પડે છે મોટે ભાગે આપણે ઓબ્જેક્ટ કર્મ જ હોય છે અને ટુમોરો એ આ કાળનું પ્રતિનિધિત્વ કરે છે અને કે વિલ છે ક્રિયાપદ તરીકે વિલ પ્લસ રિંગ લીધું છે સ્વાભાવિક છે કે ટુમોરો આ જ વાક્ય જે છે એક્ટિવ રચનાની અંદર છે એમ બતાવવું છે કારણ કે વુ પ્લસ વિલ સે વત્તા વી વન મૂળ રૂપ છે હવે કોણ ઘંટડી અને કોણ આવતીકાલે ઘંટડી વગાડશે આખું સેન્ટેન્સ છે તો હવે એનું પેસિવ કરવું હોય તો કોનાથી વુનું બાય વુ કરશું કારણ કે આપણે આગળના ટેક્સમાં પણ જોયું હતું કે સાદા ભૂતકાળ હોય કે સાદો વર્તમાન કાળ હોય વુ જ્યારે એક્ટિવ રચનામાં આપવામાં આવ્યું હોય ત્યારે એનું પેસિવ કરતી વખતે બાય વુથી વાક્યની શરૂઆત કરવામાં આવે છે તો વુનો પહેલા આપણે જોશું તો બાય વુ પછી ભવિષ્ય સૂચક છે વિલ પણ ત્યાર પછી તમારે અહીંયા ઓબ્જેક્ટ ગોતવાનું છે તો ઓબ્જેક્ટ કયું છે અહીંયા આપણને ધ બેલ તો વુ વિલ રિંગ ધ બેલ છે કોણ ઘંટડી વગાડશે પણ જો એમ બોલવું હોય વુ વિલ રિંગ ધ બેલ ટુમોરો આવતીકાલે ઘંટડી કોણ વગાડશે એનું પેસિવ ગુજરાતીમાં આપણે જોઈએ કોનાથી આવતીકાલે ઘંટડી વગાડશે તો એનું જે પેસિવ કર્યું આપણે જે અહીંયા શરૂઆત કરી કે હું નું બાય નું વિલ નું વિલ ઓબ્જેક્ટ છે ધ બેલ અને ત્યાર પછી વી લખવાનું છે આપણે ક્વેશ્ચનમાં આજ અગાઉના લેક્ચરમાં જોયું હતું ક્વેશ્ચનની અંદર આપણે ખાસ કરીને જોયું કે વિલ પ્લસ ઓબ્જેક્ટ લીધું હતું અને પછી બી લીધું હતું પેસિવની અંદર એમ અહીંયા પણ બાય નું પછી વિલ પછી ઓબ્જેક્ટ અને પછી રિંગ નું રંગ સાદા ભવિષ્યકાળ
ऐसे हमें वो स्ट्रक्चर जोड़ी तो स्ट्रक्चर के अंदर आपने एक्टिव की बात करी है तो स्ट्रक्चर टर्म बने छे तो इन्हीं का आप करिए वो प्लस विल विल होने वाला होई छे शेल कोई वक्त आता है प्लस वी वन प्लस कर्म प्लस अन्य शब्द आप एक वाक्य को कैसे जुए तो पैशन के अंदर पर तुम जो शब्द छो वो नु बाय वन करवा आवे छे પછી વિલ કે શેલ પણ મોટે ભાગે તો આપણે વિલ લેતા હોઈએ છીએ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ તરીકે કર્મ પ્લસ વી પ્લસ વી થ્રી અને પ્લસ અન્ય શબ્દ તો આ રીતે પેસિવ રચનાનું અને એક્ટિવ રચનાનું જે બંધન છે સામાન્ય એક નોર્મ્સ આપણે તરીકે કહીએ છીએ કોઈ રૂલ્સ રેગ્યુલેશન નથી પણ નોર્મલી સામાન્ય રીતે આપણે જોઈએ તો મોટે ભાગે આ પ્રકારની રચના જોવા મળે છે એની અંદર હુ પ્લસ વિલ સેલ વી વન કર્મ અન્ય શબ્દ અને પેસિવની અંદર બાય હુ વિલ સેલ પ્લસ કર્મ બી પ્લસ વી થ્રી અન્ય શબ્દ તો તમે જ્યારે કોઈ પણ પેસિવની રચના તૈયાર કરો હવે આ જ સેન્ટેન્સને આપણે પાસ્ટ ટેન્સમાં પણ ફેરવી શકીએ છીએ સિમ્પલ પ્રેઝન્ટ એટલે કે સાદા વર્તમાનમાં પણ ફેરવી શકીએ છીએ સિમ્પલ પાસ્ટ અને સાદા ભૂતકાળમાં ફેરવી શકીએ છીએ જેમ કે આ સેન્ટેન્સ છે Who will ring the bell tomorrow? Who rang the bell yesterday? कई काले पाने घंटे मार बगाड़े Who rings the bell today? घंटड़ी आज एक कौन बगाड़े छे सामान्य तुम्हें जो एक पछी एक टेंस में तुम्हें नो परिवर्तन करी शको फरी एक बार करो छो यहां Who will ring the bell tomorrow छे यानी आपने सिंपल प्रेजेंट में फेर को हो तो विल जे वॉमिट कर दियो रिंग बाहर से कर दियो ટુમોરોની જગ્યાએ ટુડે લખી નાખો તો હુ રિંગ્સ ધ બેલ ટુડે એમ પાસ્ટ ટેન્સમાં ફેરવો હુ પછી વિલ એને ઓમિટ કરી નાખો રિંગ નું રંગ કરી નાખો આર એન જી ધ બેલ યેસ્ટરડે આ પાસ્ટ ટેન્સ છે એવું નહીં કે તમે પેસિવમાં ફેરવો તો બાય નું તો એમ નેમાં રહેશે જો પ્રેઝન્ટ ટેન્સ હતો તો એટલે ઇઝ આવશે ઇઝ ધ બેલ બી લિખી દેશે ઓમિટ થઈ જશે રંગ તો એમ નેમાં રહેશે ટુમોરો પાસ્ટ ટેન્સ છે તો બાય નું વોઝ ધ બેલ રંગ નું રંગ યસ્ટરડે થઈ ગયું છે તો ચેન્જ જે છે કાલ ચેન્જ એ તમને એના જે પ્રમાણે પેસિવ માં તો પેસિવ માં તમારે ટેન્સ ચેન્જ કરવાનો આવે એક્ટિવ માં તો એક્ટિવ માં આવે બીજું એક્ટિવ માંથી પેસિવ કરતી વખતે સામાન્ય સ્ટ્રક્ચર લઈ આવે હવે આપણે કહીએ છીએ બીજો પોઈન્ટ પાર્ટી બનાવીએ છીએ કે વોટ એટલે પોતે ઓબ્જેક્ટ છે કર્મ છે એ આપણે બધાને ખબર છે તો એનું એક સેન્ટેન્સ લઈએ છીએ વોટ તો વોટ ટુ બનાવી આવો તમે આવતીકાલે શું કરશો વોટ વિલ યુ ડુ ટુમોરો વોટ વિલ યુ ડુ ટુમોરો આવતીકાલે તમે શું કરશો તો એનો મતલબ જે એક્ટિવમાં છે તમારાથી આવતીકાલે શું થશે અથવા શું કરાશે વોટ વિલ યુ ડુ ટુમોરો આવતીકાલે તમે શું કરશો આ ઓબ્જેક્ટ હોય ને કે વોટ ટુ ઓબ્જેક્ટ છે તો વોટ વિલ યુ ડુ ટુમોરો હવે આ વાક્ય એક્ટિવ ની અંદર છે એને આપણે પેસિવમાં ટ્રાન્સફર કરવાનું છે આપણે કન્વર્ટ કરશું તો એનું પેસિવ કરતી વખતે વોટ ટુ વોટ ખુદ છે પોતે ઓબ્જેક્ટ એટલે વિલ તો લેશું જ What will be? Be you mean? What will be done by you tomorrow? Question. आप कैसे बने? अबे आज आपके नाते इन्हें स्ट्रक्चर को हमने जुए तो what you want plus will say plus करता प्लस वी वन અને આગળ અન્ય શબ્દ આ સામાન્ય સ્ટ્રક્ચર છે એક્ટિવ નું ઈ પેસિવ માં આપણે ફેરવીએ ને તો વોટ નું વોટ ઇઝ દેશે પ્લસ વિલ બી ઓર શેલ બી સીધું લઈ લેવાનું છે કારણ કે ઓબ્જેક્ટ છે વોટ નું પ્લસ વી થ્રી બાય કરતા અને અન્ય શબ્દ તો આ
બીજા ટેન્સની અંદર કન્વર્ટ કરી શકાય છે વોટ વિલ યુ ડુ ટુમોરો એને સિમ્પલ પ્રેઝન્ટમાં આપણે ફેરવવું હોય તો વોટ ડુ યુ ડુ ટુડે મતલબ આપણે જે ટેન્સ ફેરવવાના છે ધારો કે સિમ્પલ પ્રેઝન્ટમાં ફેરવવો હોય તો અહીંયા તમે એને ડુ કરો અને અહીંયા તમે એને આપણે ટુડે કરીએ છીએ આ સમય ચેન્જ છે એ જ રીતે આપણે પાસ્ટ ટેન્સમાં કરવું હોય તો અહીંયા આપણે કરશું ડી અને અહીંયા કરશું યસ ડી તો ત્રણેય ચેન્જ તમને જોવા મળે છે જોઈએ કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જે છે એ સિમ્પલ પ્રેઝન્ટમાં ફેરવામાં આવે છે સિમ્પલ પાસ્ટમાં ફેરવામાં આવે છે આપણે હાલની અંદર સિમ્પલ ફ્યુચર શીખી રહ્યા છીએ કે વોટ વિલ યુ ડુ ટુમોરો તમે આવતીકાલે શું કરશો એનું પેસિવ ફેરવું આપણે વોટ ટુ વોટ will be an object છે plus done by you હવે આ જે સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ પ્રેઝન્ટ આપવામાં આવ્યા છે સિમ્પલ પાસ્ટ ઉપર છે સિમ્પલ પ્રેઝન્ટ નીચે છે તો આને આપણે પેસિવ માં ફેરવવું નીચે જે સિમ્પલ પ્રેઝન્ટ આપવામાં આવ્યું છે તો what is done થઈ જશે એટલે what is done we believe it is done by you today અને what was done by you yesterday આ રીતે એક્ટિવમાંથી પેસિવ બનાવવામાં આ ચેન્જ પર તમને બહુ મહત્વનો ભાગ ભજવે છે આમ વુ અને વોટ એ એવી ઘટનાઓ છે જે બંનેના એક્ટિવ પેસિવ સામાન્ય રીતે દરેક ધોરણની અંદર 9 થી 12 ધોરણ જે આપણો આખો યુનિટ છે એમાં દરેક ધોરણમાં આ તબક્કાઓ પૂછા કરે છે તો હવે આપણે જે વુ અને વિલનું લીધું એવી રીતે આપણે વેર અને વેન પણ આવે છે વેર છે એ સ્થળવાચક શબ્દ છે વેન છે સમયવાચક શબ્દ છે તો આ બંનેની અંદર આપણે વાત કરીએ તો સામાન્ય રીતે વહેની ઘટનાની વાત કરીએ તો વેર શું કહે છે એ આપણે જોઈએ આપણે આની અંદર તો જુઓ હવે વેર વાત કરી શકતા વેર એટલે ક્યાં હવે દરેક વિદ્યાર્થી મિત્રોએ ખાસ કરીને તમારે એના સ્ટ્રક્ચરો છે એને ધ્યાનમાં રાખીને પ્રેક્ટિસ કરવાની રહેશે કારણ કે દરેક સ્ટ્રક્ચર ખૂબ જ અગત્યનો હશે હવે વેર આપણે વેર એટલે ક્યાં તો જુઓ આ પ્રશ્ન એ છે વેર વિલ બરોબર વેર વિલ ગોપાલ પુટ એટલે મૂક પુટ the bed tomorrow gopal aapke kale tenu go kya mukshe what will gopal put the bag tomorrow to apne kahiye put in the drawer put in the cupboard put on the shelf gami ke mukshe kabat ma mukhi shakay drawer le khana ma mukhi shakay shelf pat le abrai pat mukhi shakay anything તો હવે આ ઘટનાને આપણે જોઈએ તો પેસિવ બનાવવું હોય એક્ટિવમાંથી એ પણ આપણે જોઈએ તો વેર ટુ વેર વિલ નું વિલ ધ બેગ બી કારણ કે ઓબ્જેક્ટ લેવું પડે પહેલા વિલ પછી પછી બી લેવું પડે બી ફૂટ ટુ ફૂટ બાય ગોપાલ ટુમોરો તો અહીંયા પણ પેસિવ રચના થઈ ગઈ કે ગોપાલજી આવતીકાલે દફતર ક્યાં મુકાશો તો સ્વાભાવિક છે જવાબ મળે આપણે કોઈ પણ તો એના આપણે બંનેના સ્ટ્રક્ચર જોઈએ કે પેસિવના વેર એક્ટિવ છે પ્લસ વિલ સે પ્લસ કર્તા પ્લસ વી વન પ્લસ કર્મ